નલિયા ખાતે રામ મંદિર બજાર ચોક સંગીતમય પ્રભાત ફેરી વાજતે ગાજતે નીકળેલી, ત્યારબાદ ગાયત્રીનું પૂજન શાંતિકુંજ હરિદ્વાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં વહેલી સવારે 6 વાગ્યે રામ મંદિર બજાર ચોક સંગીતમય પ્રભાત ફેરી વાજતે ગાજતે નીકળેલી હતી અને ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આખા ગામમાં થઈને જયઘોષ અને ગાયત્રી ચાલીસાના પઠનથી સંપન્ન થઈ, ત્યારબાદ માં ગાયત્રીનું પૂજન શાંતિકુંજ હરિદ્વાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલું હતું. આ પૂજનમાં નલિયા ગાયત્રી મંદિરના પાયાના પથ્થર એવા આડેસરના જગજીવનભાઈ ઠક્કર દંપતી સૌ લાભ લીધો હતો અને સાથે લહેરીભાઈ સોલંકી, હરેશભાઈ આયા, વિશાળ આયા, હમીરજી જાડેજા, દમયંતીબેન જોશી તેમજ ગાયત્રી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યું હતું અને બરાબર 10 વાગ્યે વિશાળ શોભાયાત્રા અલગ અલગ જગ્યાથી વ્યસન મુક્તિના સૂત્રોચ્ચાર, જયઘોષ અને પ્રજ્ઞા ગીતોના ગુંજન સામે આજુબાજુના ગામોમાંથી ભુજ શક્તિના અને માંડવી ગાયત્રી શક્તિપીઠના પરિવારજનો સહિતના દળોના ભાઈઓ અને બહેનો, બાળકો 500 થી 600 જેટલી વિશાળ સંખ્યામાં જોડાયા હતા, જેઓ ધ્વજા બેનરોથી શણગારે 4 વાહનોમાં વેશભૂષા દેવદેવીઓ વગેરે દ્રશ્યમાન થતા હતા અને કસ્તુરબા વિદ્યાલયની દીકરીઓ કળશ યાત્રા તથા 11 દેવીઓની વેશભૂષામાં તથા આદર્શ છાત્રાલયના બાળકો જયઘોષ અને વ્યસન મુક્તિના બેનરો લઈને તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલયની દીકરીઓ પણ વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયેલી જોવા મળી રહી હતી. આ શોભાયાત્રા નલિયા ગામમાં અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને ગાયત્રી મંદિર પરત આવી શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના સૈયદ તકીશા બાવા અબ્દુલભાઈ વગેરે જોડાયા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાવેલ, તેમજ આ શોભાયાત્રાનું અલગ વિસ્તારોમાં સ્વાગત અને સન્માન થયેલું. ત્યારબાદ ગાયત્રી મંદિરમાં શમિયાણમાં વિચાર મંચ ચિંતનિકા કરવામાં આવેલ. પાટોત્સવની જે અહીંયા શૃંખલા વર્ષોથી ચાલી રહી છે અને 34મો પાટોત્સવ થઈ રહ્યો છે. ગાયત્રી એ સદબુદ્ધિની દેવી છે અને સદબુદ્ધિનું બીજા રૂપ પણ જ્યાં બી થાય ત્યાં હંમેશા મનુષ્યના જીવનમાં ક્રાંતિનો ઉદ્ભવ અવશ્ય નિશ્ચિત છે. જે મનુષ્યના જીવનમાં જો કોઈ સાધના ઉપાસના અથવા કોઈ પણ સાધના દ્વારા જ્યારે માણસ કોઈ સાધના કરે છે ત્યારે જ એના જીવનમાં ક્રાંતિ આવે. બાકી આપણે બેઠા બેઠા માત્ર દેવ મંદિરોને દૂરથી દર્શન કરી અને આપણે બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માગતા હોઈએ તો એ આપણી પરિપૂર્ણ થતા નથી. કારણ કે હંમેશા માણસ જ્યારે વ્યક્તિ પોતે ભોગ આપે છે, જ્યારે વ્યક્તિ પોતે કાર્ય કરે છે, જ્યારે વ્યક્તિ પોતે કર્મ કરે છે તો એનું ફળ એમને જ મળે છે, નહીં કે એના બધા દરેક દીકરા દીકરીઓને મળે. પણ એ કર્મનું ફળ હંમેશા, જે માણસે કહ્યું છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, જે માતા પિતામાં સંસ્કારોનું સિંચન થાય તો એ જ સંસ્કારોનું સિંચન તમારા પુત્રમાં કે પુત્રીમાં પણ આવે છે. એનો જ આ એક ભાગ રૂપે આજે આખા વિશ્વની અંદર ગાયત્રી મહામંત્ર આજે ગુંજી રહ્યો છે. એનું પાછળનો એક જ ભાવ છે કે દરેકનું જીવન હંમેશા શુદ્ધ અને સમૃદ્ધ બને અને દરેકના જીવનમાં પ્રગતિ આવે. ઓમ हम देव संस्कृति विश्वविद्यालय से यहाँ पे आए हैं आप सभी के बीच. हम यहाँ पे ये बताना है कि आज के युवा एक वायु सी गति रखने वाले होने चाहिए, ना कि मन और मन बुद्धि वाले होने चाहिए. वो बुद्धू नहीं बुद्ध बनना चाहिए. यही प्रेरणा के साथ हमारा देव संस्कृति विश्वविद्यालय काम करता है. मेरा नाम है निधि, इनका नाम है अल्पना और मनीषा भारती. ये है महेश भैया और जीत भैया. तो हम पांचों यहाँ पे गुजरात में आपके कच्छ में आए हैं कि हम ये आपको ये बता सकते कि आज के युवा क्या क्या नहीं कर सकते हैं. वो हर क्षेत्र में हर कार्य को कितनी संपन्नता के साथ कर सकते हैं, यही हमारा देव संस्कृति विश्वविद्यालय सिखाता है.
जो कि गायत्री परिवार के द्वारा चलाया जाता है। और गायत्री परिवार एक भावना लेके चलता है, वो है वासुदेव कुटुंबकम, अर्थात सारा विश्व हमारा परिवार है, कोई भी हमसे अलग नहीं, सारे सब में एकता, सब में भाईचारा, यही भाव लेकर हम चलते हैं। हमारे परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य जी ने हमें ये प्रेरणा दी है, उन्होंने नारियों को आगे बढ़ना सिखाया है। उन्होंने ये प्रेरणा दी है कि जो नारियां कभी यज्ञ कर नहीं सकी थी, आज वो नारियां यज्ञ करवा रही हैं। हम स्वयं लोगों के बीच में जा जाकर यज्ञ करवाते हैं। आपको लगता होगा कि हम लोग सिर्फ संस्कृति जानते हैं, हमें सिर्फ पूजा पाठ आता है या कर्मकांड आता है, तो ऐसी बात नहीं है। मैं आपको बता दूं कि हम लोग कंप्यूटर साइंस पढ़ रहे हैं, हम लोग कंप्यूटर के विषय के बारे में पढ़ाई कर रहे हैं, लेकिन देव संस्कृति विश्वविद्यालय ने हमें योग भी सिखाया, हमें कर्मकांड भी सिखाया, यज्ञ करना भी सिखाया, साथ में हमें कैसे भाईचारा, कैसे व्यवहार, हमारे जीवन को कैसे जीना चाहिए, ये प्रेरणा भी हमें दी। तो एक जो वो एक ऐसा यूनिवर्सिटी, एक ऐसा विश्वविद्यालय है जो एक महामानव गढ़ने के लिए बना है। गुरुदेव ने कहा कि मशीन तो हर कोई बना रहा है, फैक्ट्री तो हर जगह लगी है, लेकिन ये यूनिवर्सिटी एक ऐसी फैक्ट्री है जो मशीन नहीं, एक महामानव को गढ़ेगी। जैसे स्वामी विवेकानंद, अब्दुल कलाम, ऐसे महामानवों की राह पर हम आगे बढ़ने की प्रेरणा लेते हैं। इसी के साथ आप सभी को मेरा नमस्कार। मेरा रमेश भानुशाली, KTV News, नलिया।